નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું પૃથા. નજર કરીએ ગુજરાત સુપરફાસ્ટ પર. ગુજરાતમાં આગામી 4-5 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી. સામાન્ય ઉપરાંત અમુક સ્થળે ભારે ઝાપટા પડી શકે છે. 4 દિવસ બાદ વાતાવરણ સુકુપ રહેશે. 4 દિવસ બાદ ઠંડીમાં નોંધનીય વધારો થશે. લઘુત્તમ તાપમાન 2-5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. કચ્છ જિલ્લામાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વાતાવરણમાં પલટાને કારણે ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી. નખત્રાણા, ઉખેડા, નલિયા, ભવાનીપુર સહિતના વિસ્તારોમાં વરસાદ. દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો પણ ચિંતિત બન્યા. રાય, જીરું, ચણા, ઘઉં, લસણ સહિતના પાકોમાં રોગચાળાની ભીતિ. બનાસકાંઠામાં વરસાદી માહોલ. વાવ તાલુકાના અનેક ગામોમાં પડ્યો વરસાદ. વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ. અંબાજીના વાતાવરણમાં પલટો. વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ. વરસાદના છાંટા પણ પડ્યા. ઠંડીના પ્રમાણમાં આંશિક વધારો. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું. માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો. વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં વધી ચિંતા. સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધ્યું છે. અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ. પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો. ભારીચ, સમી, રાધનપુર, સાંતલપુરમાં વાદળછાયું વાતાવરણ. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી. જિલ્લામાં 1,90,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર. આણંદના ઉમરેઠમાં વાતાવરણમાં પલટો. વહેલી સવારથી જ ધુમ્મસ સાથે વાદળો ઘેરાતા કડકડતી ઠંડીનો માહોલ. ધુમ્મસભર્યું વાતાવરણ સાથે વાદળો ઘેરાતા ખેડૂતોમાં વધી ચિંતા. અરવલ્લીમાં અવધેશ પટેલ મીડિયા સામે આવ્યો. યુવરાજસિંહના આરોપોને રાજકીય સ્ટંટ ગણાવ્યા. રાજકીય રીતે બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું. પોતે ભાગ્યો ન હતો તેનો દાવો કર્યો છે. અવધેશ પટેલે કોઈ પાસેથી પૈસા લીધા હોવાનો કર્યો ઇનકાર. અવધેશ પટેલે યુવરાજસિંહ પરની બદનક્ષીનો દાવો કર્યાનું કહ્યું. ઉર્જા ભરતી કાંડમાં તપાસનો ધમધમાટ. હર્ષદ નાઈએ કહ્યું કે યુવરાજસિંહના આરોપો ગેરવ્યાજબી. હું ભૂગર્ભમાં નથી ગયો, ઘરે જ છું. પરિવારમાંથી કોઈ યુજીવીસીએલમાં નોકરી નથી કરતું અને પોલીસે તમામ સહકાર આપવાની તૈયારી દાખવી. ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડના આરોપ. જેટકોએ પ્રથમ પ્રતિક્રિયા. જ્યારે પ્રાંતિજમાં પરીક્ષા કેન્દ્રમાં મિતુલ પટેલ નામનો ઉમેદવાર ન હોવાનો જેટકોનો ખુલાસો. મિત પટેલ નામનો ઉમેદવાર હાજર હોવાનો જેટકોનો ખુલાસો. પ્રાંતિજ પરીક્ષા કેન્દ્રના સીસીટીવી અને વિડીયોની તપાસ કરાઈ. ઉર્જા વિભાગની ભરતીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થઈ હોવાની જેટકોની સ્પષ્ટતા. તપાસમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થઈ હોવાનો ખુલાસો. અરવલ્લી ઉર્જા કાંડ મામલે જ્યારે શિક્ષક અરવિંદ પટેલનો છુટકારો. 9 કલાકની પૂછપરછ બાદ છુટકારો થયો હતો. પુરાવાના અભાવે છુટકારો. અરવિંદ પટેલ પર ઉર્જા વિભાગના ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ. અમદાવાદમાં ફ્લાવર શો ઉપર લાગી શકે છે ગ્રહણ. ફ્લાવર શો ન યોજવા કોંગ્રેસ હાઈકોર્ટમાં કરી છે અરજી. ચાંદખેડાના કાઉન્સિલર રાજશ્રી કેસરીએ હાઈકોર્ટમાં કરી અરજી. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સાથેની બેઠકમાં કોળી સમાજના આગેવાનોમાં ફાંટા પડ્યા. દેવજી ફતેપરાએ કુંવરજી બાવળિયા સમક્ષ નારાજગી દેખાડી તો ફતેપરાએ કહ્યું કે મારે અને બાવળિયાએ નક્કી કરવાનું હતું કે કોને બેઠકમાં જવાનું છે. બેઠકમાં આમંત્રિત કોળી સમાજના આગેવાનો મુદ્દે અગ્રણીઓમાં તડા પડ્યા. જ્યારે કોળી સમાજના સંમેલનમાં ન આવ્યા તેના બેઠકમાં લઈ જવામાં આવ્યા. ફતેપરાએ કહ્યું કે ચુવાળિયા કોળી સમાજમાંથી કોઈ બેઠકમાં ન ગયું. ગાંધીનગરમાં કેબિનેટ બેઠક રદ. સીએમની અધ્યક્ષતામાં મળતી કેબિનેટ બેઠક રદ કરવામાં આવી. અધિકારીઓ વાયબ્રન્ટની તૈયારીઓમાં વ્યસ્ત. કેટલાક મંત્રીઓ પ્રવાસમાં હોવાથી બેઠક રદ. કોરોનાના કેસ વધતા કોંગ્રેસનો મોટો નિર્ણય. સૂત્રોની ખબર અનુસાર કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી રેલી નહીં કરે. મહીસાગરના સંતરામપુરમાં કોવિડ 19 મૃતકોના સહાય માટે કોંગ્રેસે કર્યો દેખાવો. શહેર કોંગ્રેસ સમિતિએ કોવિડ 19 મૃતકોને સહાય આપવામાં ગેરરીતિના તપાસને લઈને મામલતદારને આપ્યું આવેદનપત્ર. લવ જેહાદ પર બોલ્યા સીઆર પાટીલ. વિધર્મી દ્વારા દીકરીઓને ફસાવવાના કિસ્સા વધ્યા છે. દીકરીઓની સલામતી માટે સરકાર કોઈ કચાશ નહીં રાખે. પ્રવર્તમાન સ્થિતિને લઈને મુખ્ય સચિવ પંકજકુમારે યોજી બેઠક. કોરોનાના વધતા સંક્રમણ અંગે બેઠકમાં કરાઈ ચર્ચા. બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. કોરોના પરિસ્થિતિને કાબૂમાં લેવા મુખ્ય સચિવે આપ્યું માર્ગદર્શન. મહેસાણાના ખેરાલુમાં વિપુલ ચૌધરીનું શક્તિ પ્રદર્શન. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી. કાર્યક્રમમાં વિપુલ ચૌધરી ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર હાજર રહ્યા. સ્ટેજમાં લોકો સહિત અનેક લોકો માસ્ક વગર દેખાયા.
जामनगर कालावड़ में नरेश पटेल स्वागत में लेववा पटेल समाजे विशाल बाइक रेली काढ़ी कालावड़ कन्या छात्रालय में स्नेह मिलन कार्यक्रम योजा कार्यक्रम में भारी भीड़ जोवा मळी। द्वारकानी बैंक ऑफ बड़ा बहार कोरोना गाइडलाइन्स धजा करावटा बैंक बहार लोग मास्क विना भीड़ करता जोवा मळ्या तो सोशल डिस्टन्सिंग नो पण अभाव जोवा मळ्यो। अमदावाद में कोरोना कहर वच्चे चिंताजनक दृश्य केस वधवा छता लोकोनी बेदरकारी यथावत मास्क अने सोशल डिस्टन्सिंग ना लीधे लीधा अमदावाद गीता मंदिर बस स्टेशन में भारे भीड़ जोवा मळी। वडोदरा में कोरोना कहर वच्चे चिंताजनक दृश्य सामे आव्या छे केस वधवा छता लोकोनी बेदरकारी यथावत मास्क अने सोशल डिस्टन्सिंग ना लीधे लीधा बस स्टेशन में जोवा मळी भारे भीड़। वडोदरानी एसएसजी होस्पिटल में शंकास्पद महिला पकड़ाई रुक्मणी चेन्नाईनी प्रसूति गृह में महिला पास थी चाकू मळ्यो सिक्योरिटी गार्डे शंकास्पद महिला ने पकड़ी पाड़ी। होस्पिटल में प्रसूति गृह में बाळक ने जन्म आप्यो होवाथी मळवा जवानुं कही महिला अंदर प्रवेश कर्यो हतो सिक्योरिटी गार्डे महिला ने रात्रे 8 वागे रावपुरा पोलीस ने सौंपी हती महिला केम नवजात बाळकना वोर्ड में आवी ते एक मोटो सवाल। वडोदरा पादरा तालुका में पाड़ाए आतंक मचाव्यो पाड़ा आतंक वच्चे लोकोना जीव पड़के बंधा छे पाड़ाए अनेक लोकोने इजाग्रस्त कर्या तो परिणामे डरना मारे ग्रामजनों झाड़ू पर सुवा मजबूर लोकोए झाड़ू पर खाटला बांधी रहेवा मजबूर बन्या छे। गाम में छेल्ला घणा समयथी पाड़ानो त्रास होवाथी ग्रामजनोमां भयनो माहोल छे 100 जेटला परिवारो छूटा छवाये खेतरोमां रहे छे। भावनगर सरदारनगर विस्तार में झवेरचंद मेघाणी ऑडिटोरियम नजीक भयंकर आग लागी ऑडिटोरियम नजीक हटाची मशीन द्वारा खोदकाम चालतु हतु अने नीचेथी पसार थती गेसनी लाइन में भंगाण थता गेस लीकेज थयो भंगाण ने कारण आग भभूकी उठी थी बनाव ने पगले फायर की टीम तात्कालिक त्यां पहोंची ने आग पर काबू मेळव्यो हतो आ बनाव में कोई जानहानि समाचार नहीं। अरवली मेघरज रेलावाड़ा में खातर माटे रजलपाट रेलावाड़ा सेवा मंडली मोटी संख्या में लोग खेडूतो खातर लेवा उमटिया था खेडूतोने पूरता प्रमाण में रासायणिक खातर नहीं मिली। एक तरफ खातर पोटाश भाव में वधारो तो बीजी तरफ खातर की अछत 100 थैली खातर की जरूरियात सामे खेडूत ने फक्त एक थैली खातर मळे छे खेती बचावानी चिंता में कोरोना गाइडलाइन्स पण भूलाई। राजकोटना धोराजीना खेडूतोए खातरना भावनो वधारानो कर्यो छे अनोखो विरोध खेतर में समाधि लई अने खातरना भाव वधारानो कर्यो विरोध खेडूतोए पोताना खेतर में समाधि लई अनोखो विरोध दर्शाव्यो निराकरण नहीं आवे तो आंदोलननी उच्चारी चीमकी। बनासकांठाना पांतावाड़ा धानेरा टोलटेक्स पर खेडूतोनो हंगामो टोलटेक्स में लोकल वाहनों ने छूटा आपवा कराई मांग रोषे भरायेला खेडूतोए टोलटेक्स हाईवे ने कर्यो ब्लॉक। अमदावादीओ थई जजो सावधान कोरोना केस वधता चिंता पण वधी छे टेस्ट करावा माटे डोम पासे लाइनो लागी। अमदावाद में रसीनो बीजो डोज बाकी होय तो चेती जजो वेक्सिन अभियान ने वेग आपवा माटे पोलीस विभाग की मदद लेवामां आवे छे पोलीस स्टेशन माथी फोन आवे तो गभराशो नहीं। वेक्सिन डोज नहीं लेनार ने यादी पोलीस ने सौंपवामां आवे छे पोलीस विभाग वेक्सिन नो बीजो डोज बाकी हशे तो फोन करी अने अवगत करशे शहर में कोरोना विस्फोट थता एमसी नो निर्णय। अमदावादनी साबरमती सेंट्रल जेल में बंद कैदियों ने बूस्टर डोज आपवा माटे तैयारी जेल में रसीकरण की कामगीरी ने कारण छेल्ला 4 महीना थी एक पण दर्दी ने कोरोना नहीं थयो। जेल में 3600 कैदियों में 3424 कैदियों ने पहलो डोज आपवामां आव्यो छे 1800 थी वधारे कैदियों ने बने डोज अपाया छे 60 वर्ष की मोटी वयना कोमोरबिड कैदियों ने बूस्टर डोज की तैयारी। प्राथमिक नगर प्राथमिक शिक्षण संघे जीतु वाघाणी ने कोरोना बढ़ता केस ने लेने पत्र लख्यो छे ऑफलाइन शिक्षण बंद करने की मांग करवामां आवी 10 जानुआरी थी प्राथमिक शालाएं ऑफलाइन शिक्षण बंद करने मांग करी छे। कांग्रेस नेता पार्थिव राजसिंह कटवाड़िया राज्य शिक्षण मंत्री जीतु वाघाणी ने पत्र कोरोना विस्फोट थता शालाओं शिक्षण फरी ऑफलाइन करने मांग। गुजरात हाईकोर्ट में एंट्री माटे बदलाया छे निर्णयों वकील कोर्ट स्टाफ से उपरांत अरजदार और पक्षकारों ने कोरोना टेस्ट फरजियात रहेशे मास्क सोशल डिस्टन्स और रसीना सर्टिफिकेट वगर नहीं मळे एंट्री तो आरोग्य सेतु होप एप होवी पण फरजियात। कोर्टरूम में मात्र वकील ज रहेशे हाजर वकीलना जुनियर ने पण अहीं कोर्टरूम में एंट्री नहीं आपवामां आवे तो गुजरात हाईकोर्ट की कैंटीन पण बंद करवामां आवी राज्यनी अन्य कोर्ट ने सावचेती राखवा हाईकोर्टे कर्यो निर्देश।
ગુજરાતના મોટા આઈએએસ અધિકારી કોરોના સંક્રમિત થયા છે. આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ કોરોના સંક્રમિત થયા. આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલ કોરોના સંક્રમિત. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે પણ સંક્રમિત. ટુરિઝમ સેક્રેટરી હરિત શુક્લા પણ કોરોના સંક્રમિત થયા છે. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી જેપી ગુપ્તાને પણ કોરોના. જેપી ગુપ્તાના પત્નીને પણ કોરોના છે. તો તમામ અધિકારીઓ હોમ ક્વોરન્ટાઇન થયા. દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડથી પણ વધારે તરુણોને રસી આપવામાં આવી. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપી છે જાણકારી. 3 જ દિવસમાં મેળવી અનોખી સ્થિતિ. 3 દિવસમાં 1 કરોડ તરુણોનો પહેલો ડોઝ. ગુજરાતમાં કોરોનાની રી એન્ટ્રીથી ચિંતા વધી છે. 221 દિવસ બાદ કોરોનાના કેસ 2200ને પાર પહોંચ્યા છે. અમદાવાદ બની રહ્યું છે કોરોનાનું હોટસ્પોટ. સુરતમાં પણ વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ. સુરતમાં કોરોના વિસ્ફોટ. 7.5 મહિના બાદ 400થી વધારે કેસ નોંધાયા છે. સુરતમાં 415 અને ગ્રામ્યમાં 9 મળી અને કુલ દિવસના 424 કેસ સામે આવ્યા છે. અઠવા ઝોનમાં 166 અને રાંદેરમાં 106 કેસ. 18 સ્કૂલના 32 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. 6 ડોક્ટર્સ, 34 વેપારીઓ પણ કોરોના પોઝિટિવ. નક્ષત્ર, સોલિટર, પીપલોડમાં પણ પીપલોડ ઓપેરા હાઉસ, તે ઉપરાંત આવિષ્કાર એપ અને કતાર ગામના લક્ષ્મી સોસાયટીમાં 1 કરતા વધારે કેસ નોંધાયા. સુરતમાં કોરોનાના કેસમાં ઓમિક્રોનના કેસની સંખ્યા પણ વધી રહી છે. સિવિલ સ્વીમેર તેમજ ખાનગી લેબમાં થતા ટેસ્ટિંગમાં બહાર આવી હકીકત. કોરોના પોઝિટિવ 50% દર્દીઓના સેમ્પલમાં એસજીની ગેરહાજરી જોવા મળી છે. સુરતમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે સંક્રમણ. ઓમિક્રોનના અત્યાર સુધીમાં 18 કેસ. સુરતમાં વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે. કુલપતિ ડોક્ટર કેએન ચાવડા બાદ વધારે 10 પોઝિટિવ આવ્યા છે. યુનિવર્સિટીમાં સુશાસન દિવસની ઉજવણી બાદ કોરોનાનો બ્લાસ્ટ. કુલપતિ બાદ રજિસ્ટ્રાર ઉપરાંત 10 પોઝિટિવ આવ્યા છે. કુલપતિનો ડ્રાઈવર, અધ્યાપકો, વિદ્યાર્થીઓ પણ પોઝિટિવ. યુનિવર્સિટીના તમામ ડિપાર્ટમેન્ટમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું. ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. સુરતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત સાથે તંત્ર સતર્ક. સિવિલ હોસ્પિટલમાં 1600 બેડની વ્યવસ્થા. 300 ICU બેડની વ્યવસ્થા કરવાની કવાયત. દરરોજ 55 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા. કોરોનાના કેસમાં ઉછાળો થતા કલેક્ટરે રિવ્યુ બેઠક કરી. સુરતમાં કોરોનાની સ્થિતિ અંગે મનપા કમિશનરનું નિવેદન. ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રેકિંગની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. કોરોનાના ટેસ્ટિંગ બમણા કરવામાં આવ્યા. તો 14,000થી પણ વધારે કરાશે ટેસ્ટ. ઇન્ડોર સ્પેસમાં કોવિડ ગાઇડલાઇન્સનું પાલન ફરજિયાત. કોરોના સામે વડોદરામાં તંત્ર સજ્જ. SSG હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા. બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી. 7 ઓક્સિજન પ્લાન્ટની ટેકનિકલ ચકાસણી કરાઈ. સમરસ હોસ્ટેલ ખાતે પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરમાં 734 કેસો સામે આવ્યા છે. તો ગઈકાલે વડોદરામાં 97 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ઓમિક્રોનના 25 કેસ નોંધાયા છે. કોરોનાની સંભવિત લહેરને જોતા પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. પોરબંદર હોસ્પિટલમાં 30 નવા વેન્ટિલેટર વસાવવામાં આવ્યા. કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતની ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સરકારને કર્યા સૂચનો. જાહેર મેળાવડા ઉપર પ્રતિબંધો લગાવવા કરી ભલામણ. લગ્ન, સામાજિક અને ધાર્મિક તે ઉપરાંત રાજકીય કાર્યક્રમો માટે 25% લોકોની મંજૂરી આપવાની કરી વાત. હોસ્ટેલ, રેસ્ટોરન્ટ અને સિનેમાની બેઠક વ્યવસ્થા 50% કરવાની માંગ કરવામાં આવી. નાઇટ કર્ફ્યુનો ચુસ્ત અમલ કરાવવાની પણ કરાઈ માંગ. દ્વારકા જિલ્લાના વરવાડા પાસે સેન્ટ આન્સ સ્કૂલમાં 10th ધોરણની વિદ્યાર્થી કોરોના સંક્રમિત થઈ છે. તો સ્કૂલનું ઓફલાઈન શિક્ષણ 7 દિવસ માટે બંધ કરાયું. દાહોદની શાળાઓમાં કોરોનાની એન્ટ્રી. લિટલ ફ્લાવર સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. 11મનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચ્યો હતો. શાળા બંધ રાખવાની જાહેરાત કરાઈ. મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ બન્યો છે. બેસ્ટ બસ સર્વિસના કુલ 60 બસ ડ્રાઈવર અને કંડક્ટર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જ્યારે મુંબઈની લોકલ બાદ બેસ્ટ બસ શહેરની બીજી લાઇફલાઇન. જૂનાગઢમાં મોટી હવેલીમાં ભક્તો માટે દર્શન બંધ. વધતા જતા કોરોના સંક્રમણને લઈને ભક્તો માટે દર્શન બંધ કરવામાં આવ્યા. પિયુષ બાવાશ્રીએ નિર્ણય લીધો છે. અચોક્કસ મુદત સુધી મોટી હવેલીમાં ભક્તો માટે દર્શન બંધ. જૂનાગઢ મનપાના મુખ્ય ગેટ ઉપર લગાવાયું બોર્ડ. વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે. તો બીજી તરફ મનપાની ઓક્સિના જ કર્મચારીઓ માસ્ક વગર જોવા મળ્યા.
કોરોનાના વધતા સંક્રમણને જોતા પાટણ જિલ્લા કલેક્ટરની બેઠક મળી, જ્યારે તૈયારીના ભાગરૂપે યોજાઈ હતી આ બેઠક. બેઠકમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. કોરોના ટેસ્ટિંગ પર વધારો કરવા અપાયા સૂચન. અમદાવાદમાં ઇલેક્ટ્રો થર્મના ડાયરેક્ટરના ત્યાંથી મળ્યો દારૂ. સીબીઆઈએ કરેલી રેડમાં દારૂ મળી આવ્યો છે. વસ્ત્રાપુર પોલીસે સુરજ ભંડારી અને શૈલેષ ભંડારી સામે ગુનો નોંધ્યો. કરોડોના બેંક કૌભાંડને લઈને ટીમે રેડ પાડી હતી. 1.90 લાખની 59 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. 1000 તથા 500ની રદ થયેલી નોટો પણ મળી આવી હતી. તો 1000ની 31 અને 500ની 85 નોટ મળી આવી હતી. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો. અમદાવાદ સરખેજમાં આવેલા રિવેરા બ્લુ ફ્લેટનો બનાવશે. ફ્લેટના ચેરમેન અને સભ્યો પર અડધી રાત્રે ભાડેથી રહેતા લોકોને બહાર કાઢવાનો આરોપ. આ ફ્લેટમાં 9-10 લોકો ભાડે રહેતા હોવાથી નિયમોનો ભંગ થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે સમાધાન કરાવી અડધી રાત્રે બહાર ઉભેલા ભાડુઆતોને ફ્લેટમાં પ્રવેશ અપાવ્યો. અમરેલીના વરસરા ગામમાં યુવકની હત્યા કરવામાં આવી. નજીવી બાબતે છરીના ઘામારી હત્યા કરવામાં આવી. ઘટના મામલે પોલીસે તપાસ શરૂ કરી. પંચમહાલના ઘોગંબાના લાબડાધરામાં આધેડી માથાના ભાગે પથ્થર મારી અને હત્યા કરવામાં આવી. જમીન મુદ્દે કુટુંબી ભાઈઓ સાથે તકરાર અંગેનો કેસ પરત ખેંચવા માટે પથ્થર માર્યો હતો. રાજકોટ પોલીસે 3 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી. અમદાવાદમાં ફરી એક વખત સાયલેન્સર ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. રામોલ ઓઢવ અને પશ્ચિમના સરખેજ વેજલપુરનો ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો. ટોળકીએ શાહીબાગમાં ઇકો કારનું સાયલેન્સર ચોરી કર્યું. અમદાવાદમાં પરિણીતાએ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. પેપરમાં જાહેરાત જોઈ અને યુવતીએ એનઆરઆઈ યુવક સાથે લગ્ન કર્યા. 5 લાખ દહેજ માંગી અને સાસરિયાઓએ લગ્ન કર્યા હતા. પતિએ પત્નીનો વિઝા સીઝ કરાવી અને સંબંધ ન હોવાની જાહેરાત આપી હતી. અમદાવાદમાં કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરતા વેપારીએ નોંધાવી 2 લોકો સામે વસ્ત્રાપુરમાં ફરિયાદ. 10 લાખ રોકાણ કરવા આપ્યા બાદ હિસાબ માંગતા ધમકી. બીએમડબ્લ્યુ કારમાં કાણા પાડી અને નુકસાન પહોંચાડ્યું હતું. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક સગીરાએ નોંધાવી બળાત્કારની ફરિયાદ. સગીરાની મિત્ર યુવતીએ કિસ કરતો ફોટો વાયરલ કરવાની કહી અને પ્રેમી સાથે હોટલમાં જવા દબાણ કર્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. અમરેલીના પીપાવાવ પોર્ટ નજીક બેંકમાં લૂંટનો પ્રયાસ. એક વ્યક્તિએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. પીએસઆઈ પર હુમલો કરી અને ભાગવાનો કર્યો પ્રયાસ. પીએસઆઈએ સ્વબચાવમાં 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું. સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સિંગણપુર વિસ્તારમાં અસામાજિક તત્વો સીસીટીવીમાં કેદ થયા. બાઇક ચલાવવા બાબતે થયેલા સામાન્ય ઝઘડામાં 10 જેટલા યુવકોએ એક યુવક પર તૂટી પડ્યા. અમદાવાદ કચ્છ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ થયા છે. ધાંગધ્રાના ચુલી ગામ પાસે અજાણ્યા વાહને રિક્ષાને અડફેટે લીધી. રિક્ષામાં સવાર 2 મહિલા અને 1 પુરુષ સહિત 3 લોકોના મૃત્યુ. રિક્ષામાં સવાર 2 બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી. પ્રાથમિક તપાસમાં મૃતકો ધાંગધ્રા તાલુકાના જીવા ગામના વતની હોવાની ચર્ચા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી. રાજકોટમાં હાથીખાની મેઇન રોડ પર 3 ગાડીઓના કાચ ફોડનારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 3 લોકોની કરી ધરપકડ. સુરતના વરાછા ચોપાટી પાસે સર્જાયો અકસ્માત. કાર ધડાકાભેર બીઆરટીએસની રેલિંગ સાથે અથડાઈ હતી. ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નહીં. ધાનેરાની નેનાવા બોર્ડર પાસે ડમ્પર અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો. બોલેરામાં બેઠેલો એક વ્યક્તિનું થયું મૃત્યુ. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. મોરબીમાં બીડી સળગાવવા જતા ડમ્પરમાં આગ લાગી હતી. ડમ્પરની કેબિનમાં ગેસનો બાટલો હોવાથી આગ લાગી હતી. ફાયર ફાઇટર દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ. મહેસાણામાં યુવકે બાઇકને દિવાસળી ચાંપી દીધી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સમગ્ર મુદ્દે બાઇક માલિકે પોલીસને જાણ કરી પિતા અને પુત્રની સામે નોંધાઈ ફરિયાદ. મહેસાણાના વિસનગરમાં ગાંજા સાથે મહિલા ઝડપાઈ. એસઓજીએ 30 કિલો 490 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યું છે. કુલ 3 લાખના ગાંજા સાથે મહિલાની કરાઈ ધરપકડ. નવસારીના નેશનલ હાઇવે નંબર 48 પરથી દેશી પિસ્તોલ સાથે 1ની ધરપકડ કરવામાં આવી. મરચાની ભૂકી તેમજ 3 જીવતા કારતૂસ સહિત 5800નો મુદ્દામાલ જપ્ત કરાયો. ગુજરાત સુપરફાસ્ટમાં સમય થયો છે વિરામનો. વેલકમ બેક. આગળ નજર કરીએ ગુજરાત સુપરફાસ્ટ પર.
જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. ફૂટવેર ઉપર વધારવામાં આવેલા 12% જીએસટી પરત ખેંચવા માંગ. અગાઉ સરકારે 5% જીએસટી નક્કી કર્યો હતો. સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય. વાહતુક હવાઈ સેવાઓમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરના મૂલ્યવર્ધિત વેરાને દર 20% ઘટાડ્યો. આજે મધરાત્રીથી આ ઘટાડો અમલી. બનાસકાંઠાના દાંતીવાડામાં આર્ખીઝાત રોડનું ખાતમુહૂર્ત 2 વાર કરવામાં આવ્યું. પહેલા ભાજપે ખાતમુહૂર્ત કર્યું અને ત્રીજા દિવસે કોંગ્રેસે કર્યું ખાતમુહૂર્ત. દાંતીવાડા ભાજપના પ્રમુખે રોડનું ખાતમુહૂર્ત કર્યું. ભાજપા તાનેરાના કોંગ્રેસના ધારાસભ્ય રોડનું ખાતમુહૂર્ત કર્યું. કામનો જજ લેવા માટે ભાજપ અને કોંગ્રેસનું અલગ અલગ ખાતમુહૂર્ત. મહેસાણામાં દૂધસાગર ડેરીમાંથી લેવાયેલા ઘીના નમૂનાનો કેસ. 146 નમૂના મામલે સુનાવણી બાદ ચુકાદો. ભેળસેળ મામલે પૂર્વ એમડીને દંડ કરાયો. પૂર્વ એમડી નિશિત બક્ષીને ₹25,000 નો દંડ ફટકારવામાં આવ્યો. ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરના એક કેસમાં ચાલતા દંડ ફટકારવામાં આવ્યો છે. હજુ પણ વિવિધ 144 નમૂનાઓના ચુકાદાઓ બાકી. ખારાગોડા રણમાં પાણી ફરી વળ્યાનો મામલો. દસાડાના ધારાસભ્ય નૈશાદ સોલંકીએ મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને રજૂઆત કરી અગરિયાઓને થયેલા નુકસાનની ભરપાઈ કરવા કરી માંગ. સુરેન્દ્રનગરમાં લીંબડી એસી ડેપો પર પાણી ભરાયું. પાણીની લાઇન તૂટતા સ્ટેન્ડ પર જ ભરાયું પાણી. લીંબડી બસ સ્ટેશન ઉપર મુસાફરોને પડી રહી છે હાલાકી. અમદાવાદમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 અંતર્ગત ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરૂઆત કરાવી. ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, નોર્વે, કેનેડા જેવા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા. કાર્યક્રમમાં 2560 જેટલા સ્ટ્રેટેજિક એમઓયુ શિક્ષણ વિભાગના થયા છે. તો દેશમાં પ્રથમવાર સેન્ટર ઓફ એક્સેલન્સમાં 7 યુનિવર્સિટીઓની મુખ્યમંત્રીએ જાહેરાત કરી. ભારતની યુનિવર્સિટીઓને વૈશ્વિક રેન્કિંગ, સંશોધન, ઇનોવેશન માટેના રોડમેપ પર ચર્ચા થશે. 2 દિવસ ચાલનારી કોન્ફરન્સમાં સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગારી અંગે પણ ચર્ચા. 1872 જેટલા સ્ટ્રેટેજિક એમઓયુ કરાશે. 2280 કરોડના 684 ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન એમઓયુ કરાશે. કોન્ફરન્સમાં કોવિડ ગાઇડલાઇન્સને યાદ રાખી અને શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે પ્રદાન કરવું તે અંગે પણ ચર્ચા. ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, નોર્વે, યુકે, ફ્રાન્સ પાર્ટનર તરીકે જોડાયા. નવસારીમાં કોરોના વચ્ચે 2 દિવસ માટે યોજાશે ઇનોવેશન ફેર. ઇનોવેશન ફેરમાં જિલ્લાભરમાં શિક્ષકો મુલાકાત લેશે. નવસારીમાં 1 મહિના દરમિયાન 50થી વધારે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા. રાજ્યમાં કોરોનાના 2265 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2 દર્દીઓના મૃત્યુ. 18 દર્દી વેન્ટિલેટર પર. રાજ્યમાં હાલ કોરોનાના 7881 એક્ટિવ કેસ. અમદાવાદમાં સૌથી વધારે 1314 કેસ નોંધાયા છે. તો સુરતમાં કોરોનાના 424 નવા કેસ સામે આવ્યા. રાજકોટમાં 57 અને વડોદરામાં 94 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 35, આણંદમાં 70 કેસ તો કચ્છમાં 37 કેસ નોંધાયા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના નવા 2 કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં ઓમિક્રોનના કુલ 154 કેસ છે, જેમાં અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 59 કેસ નોંધાયા છે. તો જ્યારે સુરતમાં 8, વડોદરામાં 15 અને જામનગરમાં 25 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણમાં વધારો થતા ધાનેરામાં નાયબ કલેક્ટરે યોજી બેઠક. બેઠકમાં અધિકારીઓ સાથે વેપારીઓ પણ હાજર રહ્યા. માસ્ક ન પહેરનારા સામે 1000નો દંડ વસૂલવામાં સૂચના આપી. રાજકોટમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. 4 વર્ષના બાળકે રમતા રમતા નાકની અંદર મેટલનો બોલ્ટ નાખી દેતા દોડધામ મચી હતી. હોસ્પિટલમાં તાત્કાલિક સારવારથી નાકમાંથી બોલ્ટ બહાર નીકાળવામાં આવ્યો. ભાવનગરના મફવામાં દીપડાએ વાછરડાનું કર્યું મારણ. વાછરડાના માલિકે ફોરેસ્ટ વિભાગને જાણ કરી. ફોરેસ્ટ વિભાગે શરૂ કરી તપાસ. દ્વારકામાં સલાયનું વહાણ મધદરિયે ડૂબ્યું. સલાયનું ફેઝ એ તાજુદ્દીન નામનું વહાણ ડૂબ્યું છે. ઈરાન પાસે સમુદ્રમાં ગરકાવ થયું હતું. ખરાબ હવામાનને કારણે વહાણ દરિયામાં ગરકાવ થયું છે. વહાણમાં સવાર તમામ ખલાસીઓને અન્ય બોટથી બચાવી લેવાયા. પાટણની તન્વી નામની મધમાખીનો ઉછેર કરતી મધ ઉત્પાદન કરી અને મહિને મેળવે છે લાખોની આવક. મહિને ₹1,20,000ની મબલક આવક. પરંપરાગત ખેતી કરી અને આવક મેળવવા માંગતા ખેડૂતો માટે ચીંધી નવીજા. ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીનું કચ્છના રણમાં ઉત્પાદન. ભુજ તાલુકાના રેલડીના ખેડૂત હરેશ ઠક્કરે સ્ટ્રોબેરીની ખેતી કરી. ખેતી માટે 2 એકરમાં ડેમો પ્લાન્ટ નાખી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શરૂઆત કરાવી. ખેડૂતે વાડીમાં 7 એકરમાં સ્ટ્રોબેરીના 1.5 લાખ પ્લાન્ટ રોપ્યા છે. સારી માવજતથી રણ પ્રદેશમાં મહારાષ્ટ્રથી પણ સારી ક્વોલિટીનું ઉત્પાદન કર્યું. 20 ગ્રામથી 80 ગ્રામ સુધીના સ્ટ્રોબેરીના ફ્રૂટનું ઉત્પાદન.
प्रधानमंत्री मोदीए पण मन की बात कार्यक्रम में कच्छ प्रदेश में थती स्ट्रॉबेरी की खेती की करी बात। कच्छ में थती स्ट्रॉबेरी अमदावाद सूरत मुंबई और दिल्ली सुधी थाय छे एक्सपोर्ट। सोमनाथ महादेव मंदिर और तेनी आसपासना विस्तार ना एक किलोमीटर ना विस्तार ने वेज जोन जाहिर करवानी मांग करवामां आवी। त्रण वर्ष पहला पालिका ने सरकार द्वारा मंदिर की आसपास की 500 मीटर की त्रिज्या वेज जोन जाहिर कराई थी। सूरत नदी उत्सव पाछळ करोड़ों खर्च, नदी उत्सव पाछळ मनपाए कर्यो छे करोड़ों खर्च, खर्च करोड़ों पण कामगीरी शून्य। तापी नदी गंदकी और कचरा थी उभराई आवी, नदी किनाराओ पर गंदकी साम्राज्य। नवसारी तालुकाना आमरोली गाममां बनावामां आवेली शाळा अने होस्टेल बिस्मार हालतमां जोवा मळी। होस्टेल तेमज शाळानी बिस्मार हालतने कारणे विद्यार्थीओनी सुरक्षा सामे अनेक सवाल। वडोदरामां भणवा माटे शाळा न होवाथी विद्यार्थीओ खुल्लामां भणवा मजबूर बन्या। कनायाडा गाममां 18 मास पहेला तोड़ी पड़ाई शाळा हजु पण नथी बनी, कब्रस्तानमां बेसी अने भणी रह्या छे बाळको। गाममां शाळा न होवाથી વાલીઓએ વિરોધ કર્યો, પંચાયત અને દૂધ ડેરીને તાળા મારી અને કર્યો વિરોધ। પંચાયત કચેરી અને દૂધ ડેરીમાં ભણવા મજબૂર છે બાળકો, રોષે ભરાયેલા વાલીઓએ શાળાની કરી માંગ। દાહોદમાં બોરિંગમાંથી લાલ રંગનું પાણી આવતા સ્થાનિક લોકો ત્રાહિમામ, જ્યારે પાણીના પરીક્ષણમાં નાઇટ્રેટનું પ્રમાણ મળી આવતા પીવાનું પાણી જોખમી સાબિત થયું। લક્ષ્મીનગર સોસાયટીમાં 500 મકાનોમાં આવા પાણીનો પ્રશ્ન ઉદ્ભવ્યો। जम्मू कश्मीर लेह लद्दाख में माइनस डिग्री में रहता जवानों माटे विद्यार्थीए बनाव्यु छे अनोखू हेबिटाट। गुजरात यूनिवर्सिटी और इंडियन आर्मी वच्चे थया छे एमओयू। एमओयू अंतर्गत गुजरात यूनिवर्सिटी विद्यार्थीए 2 वर्षनी मेहनत बाद हेबिटाट बनाव्यु। गुजरात सुपरफास्ट में अत्यारे बस आटलू ज। वधु समाचार माटे जोता रहो न्यूज 18 गुजराती। नमस्कार।